नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 3.2 ના 1 થી 7 એક્ઝામ્પલ જોયા હતા. હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર 8 થી અભ્યાસ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 8 માં શું કીધું છે કે જો y બરાબર 2x2 નો શ્રેણિક આપેલો છે અને 2x + y બરાબર 2x2 નો બીજો એક શ્રેણિક આપેલો હોય તો x નું મૂલ્ય શોધો. આ તો સાવી સીધું લાગશે તમને, કારણ કે આપણે બે એક્સ પ્લસ વાય ને એક્સ માઇનસ વાય એવા બે શ્રેણીક આપેલા હોય, પછી એના ઉપરથી આપણે એક્સ ને વાય બંને ગોતતા. આમાં એક ઓલરેડી તમને આપી દીધેલો છે વાય, તમારે ખાલી કોણ ગોતવાનો છે? એક્સ જ ગોતવાનો છે. તો એના માટે આપણે શું કરીશું? તો સ્ટાર્ટ કરી સોલ્યુશન. અહીંયા 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ જે શ્રેણીક આપણે આપેલો છે 1, 0, -3 અને 2. ઓકે, તો આપણે ગોતવાનું કોનું મૂલ્ય છે? તો કે એક્સ બરાબર. તો એક્સનું મૂલ્ય ગોતવાનું છે, તો વાય છે પ્લસ, એને સામે જવા દે તો માઇનસ વાય થઈ જાય. તો મતલબ શું થશે? ધેર ફોર તો 2x બરાબર 1, 0, -3 2 અને પ્લસ વાય તો સામે ગયા એટલે માઇનસ વાય. વાયનું વેલ્યુ પુટ કરી દો, કેટલા આવે જોઈ જોઈ. તો કે 1, 0, -3 2 માઇનસ વાય. તો કે વાય એટલે આપણે ઉપર રકમ આપેલો છે, કયો શ્રેણીક છે? તો કે 3, 2, 1 અને 4. હવે આપણે ખ્યાલ જ છે કે 2x2 નો શ્રેણીક છે, તેની બાદ બાકી સરળતાથી થઈ શકે. તો શું આવશે? તો કે 1 - 3 તો કે -2, 0 - 2 તો કે -2, -3 - 1 તો કે -4, 2 - 4 એટલે કે -2 બરાબર. આ કોનું મૂલ્ય મળ્યું? એક્સનું? નહીં નહીં નહીં, આ કોનું મૂલ્ય મળ્યું? 2x નું. કોનું? 2x. આપણે કોનું ગોતવાનું કીધું છે? એક્સ. તેથી એક્સ બરાબર શું થાય? ધેર ફોર એક્સ બરાબર આ 2 ને છામે જાય તો કે 1/2 ઇન્ટુ આપણો જે શ્રેણીક છે એ -2, -2, -4 અને -2. હવે આપણે ખબર છે કે અદિશ વડે શ્રેણીકનો ગુણાકાર, અદિશ વડે શ્રેણીક સાથેનો ગુણાકાર કરી તો શું આવશે? આ 1/2 દરેકે દરેક ઘટક સાથે ગુણાશે બરાબર. 1/2 દરેક સાથે ગુણાય એટલે શું આવશે? અહીંયા -1, -1, -2 અને -1. આજે આપણે એક્સનું કીધું હતું કે એક્સનું મૂલ્ય આપણે અહીંયા મળી ગયું. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. હવે આપણે જો 2 × એક શ્રેણીક આપ્યો છે પ્લસ બીજો એક શ્રેણીક આપ્યો બરાબર એક ત્રીજો શ્રેણીક આપેલો હોય તો એક્સ અને વાય શોધો. એટલે મતલબ કે આપણે એક્સ અને વાય, હવે જો અહીંયા શ્રેણીક નથી કીધા, આ એક્સ અને વાય અહીંયા કેવા છે? સ્મોલ છે. અને એ શું છે? તો કે શ્રેણીકના ઘટકો છે. એટલે આ ઘટકોનું મૂલ્ય મેળવવાનું છે આપણે. તો સોલ્યુશન બધાને હવે આવડી જ જાય શું કરવાનું, કઈ રીતે. તો કે અહીંયા 2 × શ્રેણીક કયો હતો? 1, 3, 0 × 0 એક્સ પ્લસ વાય 0, 1, 2 ઇક્વલ ટુ 5, 6, 1 ને 8. હવે લેફ્ટ હેન્ડ સાઈડની આપણે પ્રક્રિયા કરી તો શું આવશે? અદિશ વડે ગુણાકાર થશે, એટલે 2 વડે બધાના ઘટક સાથે ગુણાકાર કરી તો 2 પછી 3 × 2 6, 0 × 2 એટલે કે 0 અને અહીંયા કેટલા થશે? 2x પ્લસ આ એઝ ઇટ ઇઝ એમણે મધ્ય રહેશે શ્રેણીક આખો વાય 0, 1 ને 2 ઇક્વલ ટુ આ શ્રેણીક એમણે મજ કયો જ બધા ઘટક એમણે રાખી 5, 6, 1 અને 8. હવે તો કે જો ડાબી બાજુ બે શ્રેણીકનો સરવાળો કરશે, શ્રેણીકનો સરવાળો કરશે એટલે આપણે શું મળશે અહીંયા? તો કે 2 + y અનુરૂપ ઘટકનો સરવાળો થાય ને, 2 + y 6 + 0 પછી 0 + 1 અને 2x + 2 ઇક્વલ ટુ શું આપેલું છે? 5, 6, 1 ને 8. તો હવે
બે શ્રેણિકોની બરાબર વચ્ચે કેવી સાઇન આપેલી છે? ઇક્વલ ટુ, તો કે શ્રેણિકોની સમાનતા પરથી. બંનેના અનુરૂપ ઘટકો કેવા થાય? સરખા થાય. તો કે અહીંયા શ્રેણિકની સમાનતા પરથી, શ્રેણિકની સમાનતા પરથી આપણે શું કહી શકીએ? અનુરૂપ ઘટક સરખા થાય, એટલે કે શું મળે? તો કે 2+y બરાબર કેટલા મળે? 5. તો ધેરફોર વાય બરાબર કેટલા થાય? તો કે 5 - 2. ધેરફોર વાય બરાબર કેટલા મળશે? 3. તો વાયનું મૂલ્ય મળી ગયું આપણે અહીંયા બરાબર. હવે એ જ રીતે જો આ 6+0 બરાબર 6, તો એમણામાં છે 0+1 એટલે 1 બરાબર 1. એ તો આપણે એમણામાં જ આપણું, એનું કંઈ જરૂર નથી. બીજું કોનું મૂલ્ય મેળવવાનું હતું આપણે? એક્સનું. તો એક્સનું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરશું? તો કે 2x+2 = 8. તો 2x+2 = કેટલા આપ્યા? 8. પેલા પ્લસ 2 છે સામે જાય તો માઇનસ, એટલે કે 8 - 2 એટલે કેટલા વધશે? 6. તો 2x = 6. હવે 2 છે અને 6ના છેદમાં જવા દે, તો કે 6 ભાગ્યા 2 એટલે કેટલા આવે? એક્સ બરાબર, તો કે 3 આવે. તો કે x = 3 અને y = 3, બંને મૂલ્ય આપણે મળી ગયા એક્સ અને વાય બંને. ક્લિયર આટલું? ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 10. ઓકે, જો એક શ્રેણી આપેલ છે વળી પાછો એના જેવો +3y = શ્રેણી આપેલ હોય, તો અહીંયા જો આગલા એક્ઝામ્પલમાં આપણે શું કીધેલું હતું બાળકો? એક્સ અને વાયના જ મૂલ્ય મેળવવાના હતા. જ્યારે અહીંયા આપણે એક્સ વાય ઝેડ અને ટી માટે સમીકરણ ઉકેલો, એટલે કે એ જ વસ્તુ છે, ખાલી એના ઉકેલો જ મેળવવાના છે. તો સેમ એ જ પ્રોસેસથી આપણે ગણશીએ અહીંયા. તો કે સોલ્યુશન, તો કે અહીંયા 2 × શ્રેણીક આપેલો આપ્યું છે એક્સ ઝેડ વાય અને ટી, +3 × શ્રેણીક આપેલો છે 1 - 1 0 અને 2, =3 × એક શ્રેણીક આપેલો છે. કયો શ્રેણીક છે? તો કે 3, 5, 4 અને 6. હવે અદિશ વડે ગુણાકાર, બધા બધા ઘટક સાથે ગુણાકાર થશે, તો શું મળશે આપણે? બધા ઘટક સાથે મળ્યા છે ગુણાશે, તો કોણ ગુણાશે? તો કે 2. તો કે 2x, 2z, 2y અને 2t, પ્લસ હવે 3 બધા સાથે ગુણાય તો કેટલા મળે? 3 × 3, 1 × -1 × 3 એટલે -3, 0 × 3 = 0, 3 × 2 = 6 બરાબર. વળી પાછા અહીંયા 3 જ બધે ગુણાશે, 3 × 3 = 9, 3 × 5 = 15, 3 × 4 = 12 અને 3 × 6 = 18. તો કે ડાબી બાજુ શ્રેણીકનો સરવાળો કરી, શ્રેણીકનો સરવાળો કરશે એટલે આપણે શું મળશે અહીંયા? તો કે 2x + 3, અનુરૂપ ઘટકોનો સરવાળો થાય ને, તો કે 2x + 3 અહીંયા, તો કે 2z - 3 કારણ કે +−, પછી 2y + 0 અને 2t + 6 = આપણે જે શ્રેણીક આપ્યો છે 9, 15, 12 અને 18 બરોબર. આટલું ક્લિયર? ઓકે, તો હવે આપણે અહીંયા શું કરીશું? શ્રેણીકોની સમાનતા પરથી લખી નાખી. તો કે અહીંયા શ્રેણીકોની સમાનતા પરથી, શ્રેણીકની સમાનતા પરથી આપણે શું થાય? અનુરૂપ ઘટક કેવા થાય? સરખા. તો કે 2x + 3 બરાબર કેટલા થાય? 9. તો કે તેથી therefore 2x + 3 = 9 બરાબર ને? તો 2x બરાબર કેટલા થાય? તો કે +9 હતા, હવે +3 છે સામે ગયા તો -3, એટલે 9 - 3 એટલે કેટલા વધશે? 6. તો x બરાબર કેટલા મળશે? તેથી x બરાબર આપણે, તો કે 3, હાલો x મળી ગયો,
બીજું શું ગત છે? બીજું તો કે અહીં જો 2z-3 બરાબર કેટલા છે? 15. તો માઇનસ 3 છે સામે જઈ તો પ્લસ, એટલે કે 15 ને કઈ 18, તો કે 2z બરાબર કેટલા થશે? 18. તો z બરાબર 2 છેદમાં જાય દે, એટલે કે 9, 18 ભાગ્યા 2. ઓકે, તો પછી જોઈએ 2y+0 પ્લસ 0 નો લખી ચાલે. ઓકે, ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 12. વાય બરાબર 12 ભાગ્યા 2, 6. લાસ્ટ છેલ્લે શું મળ્યું? હવે ટી નું મૂલ્ય બાકી રહ્યું, તો કે 2t+6 = 18. 2t+6 = 18. હવે પ્લસ 6 છે સામે એક માઇનસ, મતલબ કે 2t = 18 - 6. 18 માંથી 6 જાય તો કેટલા વધશે? 12. તો t = 12 - 2, તો કે 6. તો આપણે મૂલ્ય કેવા મળ્યા? x નું 3, yt 2, 6, 6, z નું મૂલ્ય 9. ક્લિયર? એટલું સમજાઈ ગયો. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. જુઓ એક્સ, પછી આ એક શ્રેણીક આપેલો છે, કેટલી બાય કેટલાનો આપ્યો છે? 2x1, એટલે કે 2 હારને 1 સ્તંભ, પ્લસ બીજો એક શ્રેણીક આપેલો છે ઇક્વલ ટુ. શ્રેણીક હોય તો એક્સ અને વાયના મૂલ્ય શું થયું? સેમ, બધા એક જ સરખા જો એક્ઝામ્પલ આવે છે, બધા આવડી જવા જોઈએ. સોલ્યુશન, તો કે અહીંયા એક્સ શ્રેણીક આપણો લખો કયો હોય? 2, 3. પ્લસ વાય આપણો શ્રેણીક લખો કયો છે? તો કે -1, 1. ઇક્વલ ટુ 10 અને 5. હવે કેવું જ ન પડે, હવે તો તમને આવડે શું કરવાનું? એક્સ બધા હારે ગુણાય, તો કે 2x, અહીંયા કે 3x, અહીંયા વાય બધે ગુણાય, તો કે -y, વાય, વેરી ગુડ, બરાબર, તો કે અહીંયા 10, અહીંયા 5, વેરી ગુડ. એ પણ પેન આલવી જોઈએ, તો કે 2x - કેટલા આવે? 2x + -y, સરવાળો શ્રેણીકનો, અહીંયા 3x + y બરાબર 10 અને 5. વળી પાછું જ બે બાજુ સરખાવવાના, તો કે શ્રેણીકોની સમાનતા પરથી. શ્રેણીકોની સમાનતા પરથી, સમાનતા પરથી આપણે શું છે? અનુરૂપ ઘટક સરખા થાય, તો આપણે મળશે ઇક્વેશન 2x - y = 10. બીજું આપણે આવું મળ્યું 3x + y = 5. હવે જો આ બે સમીકરણ મળ્યા, આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, અને શું મેળવવાનું છે? x અને yના મૂલ્ય. તો બધાને આવડે જ ને? કઈ રીત? લોપની રીતે, લોપની રીતે આને ઉકેલવા હોય, બરાબર. તો શું થશે? આ બે કેન્સલ, y બરાબર, તો વધશે કેટલા? અહીંયા 5x = સામે 10 ને 5 = 15, તો x = 3 જ થાય ને? વેરી ગુડ. હવે ગમે એક સમીકરણ લઈ લો, તો આપણે એમ લે કે હવે 2x - y = 10 પરથી, આના ઉપરથી આપણે એવું લખીએ કે x નું મૂલ્ય મૂકી દઈએ આમાં. એક્સની જગ્યાએ કેટલા મૂકશો? 3. તો 2 × 3 - y = 10, તો કેટલા કર્યા? 3×2 = 6 - y = 10. ધેરફોર 6 છે, એને એમણે મળવા દો, બરાબર. માઇનસ વાય સામે જાય, તો કાને આપણે લખાય 6 - 10 + 10, આ બાજુ માઇનસ થાય, અને y = 5. તો y = કેટલા મળ્યા આપને? -4. તો અહીંયા આપને એક્સ અને વાયના મૂલ્ય મળી ગયા. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 12.
जो 3xyzw बराबर બે શ્રેણી આપેલા છે બરોબર હોય તો એક્સ વાય ઝેડ જો એક્સ વાય ઝેડ અને ડબલ્યુ ના મૂલ્ય શોધો તો આપણે અહીંયા એના મૂલ્ય મેળવવા છે તો ગણી એક્ઝામ્પલ તો સોલ્યુશન હવે અહીંયા કરી પાછો આપણે સમીકરણ આખે આખો જે આપ્યા શ્રેણી લખતા નથી તમારે લખજો બરોબર આપણે એમ લખી શકીએ કે અહીંયા ત્રણ ડાયરેક આની સાથે ગુણો તો શું મળશે આપને તો કે 3x 3y 3z અને 3w બરાબર હવે સામેની બાજુ શું છે બે શ્રેણીકોનો સરવાળો કરવાનો શ્રેણીકોનો સરવાળો કરશો x 6 માઇનસ 1 અને 2w પ્લસ 4 x plus y z plus w ધ્યાન રાખો જો 2 અને z ઘણી વાર એમાં પ્રોબ્લેમ થઈ જાય એટલે 2 અને z સરખા લખવા એથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં તો કે 3x 3y 3z 3w ઇક્વલ ટુ હવે સામેની બાજુ શું છે બે શ્રેણી છે બંને શ્રેણીકોનો સરવાળો તો કે અનુરૂપ ઘટકોનો સરવાળો કરશે એટલે શું મળશે તો કે x પ્લસ 4 6 પ્લસ x પ્લસ y અહીંયા તો કે માઇનસ 1 પ્લસ z પ્લસ w અને 2w પ્લસ 3 હવે તો બંને બાજુ શ્રેણી કહે બંને શ્રેણીકો એ વચ્ચે સરવાળો ઇક્વલ ટુ ની સાઇન છે તો શ્રેણીકોની સમાનતા પછી તો કે અહીંયા શ્રેણીકોની સમાનતા પરથી અનુરૂપ ઘટક કેવા થશે સરખા થશે તો આપણે એવું લખી શકીએ પેલા એ 11 ઘટક સરખા એટલે 3x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4 આના ઉપરથી આપણે x y z અને w ના મૂલ્ય મેળવવાના હતા તો x નું મૂલ્ય જો ડાયરેક્ટ મળી જશે આ પ્લસ એક્સ છે સામે આ બાજુ આવી તો માઇનસ થઈ જશે એટલે આપણે આવી લખી લખી કહીએ કે 3x માઇનસ એક્સ બરાબર 4 તો કે 3x માઇનસ એક્સ કેટલા મળે તો કે 2x 2x ઇઝ ઇક્વલ ટુ 4 ધેર ફોર એક્સ બરાબર 2 તો એક્સ નું મૂલ્ય આપણે અહીં ડાયરેક્ટ મળી ગયું જો એક્સ બરાબર 2 હવે તો બાકીના આવી થાય વાય ઝેડ ડબલ્યુ એના જ મળ્યા નેક્સ્ટ જોઈએ બીજો ઘટક સરખાવી તો કે 3y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ એક્સ પ્લસ વાય હવે જો આગળ આપણે એક્સનું મૂલ્ય મળી ગયું એનો ઉપયોગ કરશે અહીંયા મૂકી દઈએ તો એ બે આમાં મૂકી એક્સની જગ્યાએ તો શું મળશે 3y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ અહીંયા જે એક્સ છે જ્યાં આપણે હમણાં જ મેળવ્યું કે 2 તો મૂકી દઈએ અહીંયા 2 પ્લસ વાય આ પ્લસ વાય આ સાઈડ લઈ આવી માઇનસ તો મતલબ કે 3y માઇનસ વાય અને 6 પ્લસ 2 એટલે 8 તો કે 3y માઇનસ વાય કેટલા વધશે 2y ઇઝ ઇક્વલ ટુ 8 ધેર ફોર વાય બરાબર કેટલા મળ્યા આપણે 4 8 ભાગ્યા 2 ઓકે તો મતલબ કે અહીંયા આપણે બે મૂલ્યો તો મળી ગયા x અને y હવે ક્યાં ક્યાં મેળવવાનું બાકી રહ્યા z અને w તો જુઓ અહીંયા 3z ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ z પ્લસ w હવે આનો ઉપયોગ આપણે પહેલા ત્યાં લખી તો શું થશે z અને y ઝેડ અને ડબલ્યુ બેમાંથી એક પણ ના મૂલ્ય આપણે ખ્યાલ નથી તો એના કરતાં પહેલાં આપણે આ મેળવી 3w ઇક્વલ ટુ 2w પ્લસ 3 તો એના ઉપરથી આપણે ડબલ્યુનું મૂલ્ય મળી જશે પછી આપણે આ સમીકરણમાં એ મૂકી દેશું તો આપણે પહેલાં આને સરખાવી કે 3w ઇઝ ઇક્વલ ટુ 2w પ્લસ 3 2w છે આ સાઈડ લઈ આવી એટલે માઇનસ તો કે ધેર ફોર 3w માઇનસ 2w ઇક્વલ ટુ 3 therefore કેટલા મળ્યા w is equal to 3 હવે જે એક બાકી રહ્યા હતા આપણે બાકી રાખ્યા હતા a 2 1 ઘટક એને સરખાવી દો તો શું મળશે કે 3z is equal to minus 1 plus z plus w ની કિંમત અહીં મૂકી દો તો મતલબ કે 3z આ પ્લસ z આ સાઈડ આ જે લઈ આવ્યા પ્લસ z છે આ સાઈડ લઈ આવ્યા શું થઈ જશે માઇનસ z માઇનસ 1 પ્લસ w એટલે પણ મેળવેલી જ છે આપણે કિંમત કેટલી મળી છે અહીંયા તો કે 3 3z માઇનસ z તો કે 2z
इज इक्वल टू माइनस वन प्लस थ्री, माइनस वन प्लस थ्री के थाय तो के टू मोटा नी निशानी आवे, देरफोर जेड इज इक्वल टू टू बाय टू एटले केटला मळशे एक। अहींया आपने तो के बधा जी मेळवाना कीधा था एक्स वाय झेड ने डबल्यू बधाने मूल्य मळी गया, एक्स नुं केटलुं मळ्युं टू, वाय फोर अने झेड नुं मूल्य वन ने डबल्यू नुं थ्री। कम्प्लीट? ओके, नेक्स्ट एक्जाम्पल जोईए आपणे। ओके, तेरमां शुं कीधुं छे કે જો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક શ્રેણીક આપણને આપે છે કેટલા બાય કેટલાનો થ્રી ક્રોસ થ્રીનો હોય તો દર્શાવો કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય। હવે આપણને ખ્યાલ આવે કે એફ ઓફ એક્સ ને એફ ઓફ વાય ને આ બધું શું, અહીંયા એફ ઓફ એક્સ પ્લસ વાય એટલે શું? હવે આપણે આવું એક સમીકરણ જોઈ કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે આપણે આવું આપેલું છે એક્સ સ્ક્વેર પ્લસ વન, તો એફ ઓફ એક્સ અહીંયા છે એટલે મતલબ એક્સ એટલે શું, એક્સ કેવી ચલ રાશિ, મતલબ આનું મૂલ્ય બદલાતું રહે। હવે કોઈ એમ કે એફ ઓફ થ્રી તો આપણે શું કરી કે એક્સ છે ને થ્રી મૂકી દઈ, મતલબ કે અહીંયા શું મળશે થ્રી નો સ્ક્વેર પ્લસ વન એટલે કે નવ પ્લસ એક જે આવી છે, પણ એની જગ્યાએ એવું કીધું એફ ઓફ વાય મેળવવા આ જ સમીકરણ માટે તો શું થાય, આપણે જ્યાં એક્સ છે ત્યાં વાય મૂકી દઈ, મતલબ કે એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ વન। હવે આવું કહેતો કે એક્સ પ્લસ વાય તો શું કરીએ આપણે કે જ્યાં એક્સ છે એની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકી દેવાના, તો એ જ રીતે આપણે અહીંયા અહીં એફ ઓફ એક્સ છે તો એ બધે એક્સ આવ્યો, મતલબ કે જે કોસનો એંગલ છે એની આ એક્સ, અહીંયા બધે એક્સ આવ્યો। હવે વાય કહીએ તો એફ ઓફ વાય તો અહીંયા બધે શું આવે વાય આવે, અને એક્સ પ્લસ વાય કીધું હોય તો અહીંયા બધે શું આવે એક્સ પ્લસ વાય। આટલું ક્લિયર? ઓકે, તો આપણી એફ ઓફ એક્સ તો આપેલું છે, વધારાના બે જે આપણે છે એફ ઓફ વાય ને એફ ઓફ એક્સ પ્લસ વાય એના મૂલ્ય પહેલાં મેળવી લઈ, પછી લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ એવું આપણે બતાવી દઈશું। તો કે સોલ્યુશન અહીંયા એફ ઓફ વાય, એફ ઓફ વાય એટલે તો આપણે ખ્યાલ જ છે વાત કરી હમણાં, જ્યાં એક્સ છે ત્યાં વાય મૂકી દેવાનું, મતલબ કે કોસ વાય માઇનસ સાઇન વાય ઝીરો, પછી અહીંયા તો કે સાઇન વાય કોસ વાય ઝીરો, આ કારણ કે એમાં એક જ છે ને ઝીરો ઝીરો ને વન બરાબર અચળ નંબર કોન્સ્ટન્ટ નંબર આપેલા, અને એફ ઓફ એક્સ પ્લસ વાય તો કે એ આપણે મેળવી લઈએ અહીંયા શું આવે, અને એફ ઓફ એક્સ પ્લસ વાય, એફ ઓફ એક્સ પ્લસ વાય આપણે મેળવીએ જેથી કરીને તમને ખ્યાલ રહે કે આપણે જમણી બાજુ શું સાબિત કરવું છે। તો શું આવશે, આ બધું રફ છે કે એફ ઓ કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય, અહીંયા સાઇન એક્સ પ્લસ વાય, અહીંયા કોસ એક્સ પ્લસ વાય, આ જે હમણાં હતા ઝીરો ઝીરો વન ઝીરો ને ઝીરો। હવે લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ બરાબર, તો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું કીધું હોય એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય, તો કે એલ એચ એસ એફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય, તો એફ ઓફ એક્સ અને એફ ઓફ વાય બંનેનો ગુણાકાર કરવાનો બરાબર, એફ ઓફ એક્સનું મૂલ્ય જેવો છે આપણી પાસે શું આપેલું છે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઝીરો, સાઇન એક્સ કોસ એક્સ ઝીરો 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 ને વન ઇન્ટુ એફ ઓફ વાય છે બરાબર, આઈએમપી એક્ઝામ્પલ ધ્યાનથી સમજો, એફ ઓફ વાય એફ ઓફ વાય આપણે મેળવું એટલે શું આવે કોસ વાય માઇનસ સાઇન વાય ઝીરો, સાઇન વાય કોસ વાય ઝીરો 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 ને વાય। આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, હવે ફક્ત બે શ્રેણીકોનો ગુણાકાર જ છે, બીજું કાંઈ નથી અહીંયા, તો શ્રેણીકોનો ગુણાકાર કરી, શ્રેણીકોનો ગુણાકાર કરશે તો શું આવશે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય આવે ને, કોસ એક્સ
ઇન્ટુ કોસ વાય એટલે પહેલી આ પહેલી હાર અહીંની અહીંનો પહેલો સ્તંભ અને અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જાઓ. પછી તો કે માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ ઝીરો પ્લસ ઝીરો ઝીરો પ્લસ સોરી ઝીરો ઇન્ટુ ઝીરો આવશે પ્લસ ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો. ક્લિયર? તો એવી જ રીતે આપણે પેલો એ વન વન ઘટક મળી ગયો, એ વન વન એટલે ખ્યાલ છે આપણે પેલી હાર ને પહેલો સમ. હવે એ વન ટુ, એ વન ટુ માટે પેલી હાર અને બીજો સમ લેવાનો બીજા શ્રેણીકનો, એ બંનેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરશી આપણે તો શું આવશે? કોસ એક્સ, અહીંથી આ કોસ એક્સ અહીંયા ઇન્ટુ માઇનસ સાઇન હોય એટલે શું થાય? આવું લખાય માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. ઓકે, પછી બીજા બીજા ઘટકનો ગુણાકાર કરી એટલે કે માઇનસ કોસ વાય અને સાઇન એક્સ પ્લસ ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો જ થશે. હવે એ વન થ્રી એટલે પહેલી હારને ત્રીજો સ્તંભ, આની પહેલી હારને ત્રીજા સ્તંભનો ગુણાકાર કરશો એટલે કોસ એક્સ ઇન્ટુ ઝીરો ઝીરો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ઝીરો 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 ઇન્ટુ વન તો ઝીરો. તો આ ઘટક તો આપણે ઝીરો જ મળી ગયો અહીંયા. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે એ ટુ વન ઘટક મતલબ કે બીજી હારને પહેલા સ્તંભનો ઘટક, પહેલા શ્રેણીની બીજી હારને બીજા શ્રેણીનો પહેલો સ્તંભ લ્યો તો બેનો ગુણાકાર કરશે એટલે શું આવશે? તો કે સાઇન એક્સ કોસ વાય પછી બીજી બીજા બીજા ઘટકનો પ્લસ કોસ એક્સ સાઇન વાય પ્લસ ઝીરો એટલે ઝીરો ઇન્ટુ ઝીરો થશે. એ ટુ ટુ બીજી હા બીજો સ્તંભ તો કે માઇનસ સાઇન એક્સ સાઇન વાય માઇનસ કે પ્લસ બીજી હાર બીજો એટલે કે પ્લસ શું આવશે? પ્લસ આવશે નિશાન કોસ એક્સ કોસ વાય લાસ્ટમાં થોડી પાછી ઝીરો જ થશે કારણ કે ઝીરો ઝીરો વન છે. ઓકે, હવે અહીંયા હવે એ થ્રી વન એટલે કે ત્રીજી હારને પહેલા સ્તંભ, ત્રીજી હારના જો અહીંયા પહેલા બે ઘટક તો ઝીરો જ છે, અહીંયા કોસ વાય સાઇન વાય એસી ગુણાકાર સાથે ઝીરો જ થશે અને અહીંયા વન છે પણ સામે એમાં ઝીરો છે તો અહીંયામાં જવાબ કેટલો મળશે આપણે? ઝીરો. એવી જ રીતે એ થ્રી ટુ ઘટક ત્રીજી હાર બીજા સ્તંભનો તો અહીંયા વળી પાછી ઝીરો ઝીરો જ છે એટલે વાય ઝીરો જ આવશે. હવે એ થ્રી થ્રી એટલે કે અહીંયા પહેલા શ્રેણીની ત્રીજી હાર બીજા શ્રેણીની ત્રીજો સ્તંભ તો એ બંનેનો ગુણાકાર કરશે તો જુઓ ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો ઝીરો ઇન્ટુ ઝીરો ઝીરો વન ઇન્ટુ વન તો અહીંયા જવાબ કેટલો આવશે? વન. ઓકે, આટલું ક્લિયર. હવે જુઓ ધ્યાનથી, કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય એટલે સી સી માઇનસ એસ એસ. તમે સૂત્ર ખ્યાલ છે ને કોસ આલ્ફા પ્લસ બીટાના અને એવા બધા કોસ આલ્ફા માઇનસ બીટાના, તો એ જ ઇક્વેશન આવ્યું સી સી માઇનસ એસ એસ એટલે શું થાય? સી થાય કોસ આલ્ફા કોસ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા તો કેવું થાય? એના બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા, કારણ કે જો અહીંયા સાઇનના માઇનસ હોય તો કોસ માઇનસ કોસ વાળું ઇક્વેશન હોય કોસ આલ્ફા પ્લસ બીટાનું તો એમાં સાઇન ચેન્જ થઈ જાય. જ્યારે સાઇન વાળું ઇક્વેશન હોય સાઇન આલ્ફા પ્લસ બીટા વાળું હોય તો એમાં પ્લસની પ્લસ જ રહે અને માઇનસની માઇનસ જ રહે. તો અહીંયા કોનું ઇક્વેશન છે? જો બે પહેલાં સી સી આવે ને કોસ કોસ તો સી જ આવે, કોસ સાઇન આવે બરાબર ત્યારે સાઇન આવે તો સી સી માઇનસ એસ એસ તમે અગિયારમાં ધોરણમાં યાદ રાખેલા જ હશે બરાબર. તો કે સી સી માઇનસ એસ એસ એટલે કોસ. હવે વચ્ચે સાઇન જુઓ કેવી? તો કે માઇનસ છે તો વચ્ચે પ્લસ આવશે અને આલ્ફા અને બીટા તો અહીં આલ્ફા અને બીટા બરાબર શું હોય? એક્સ અને વાય. તો આ ઇક્વેશન કોનું થયું? કોસ એક્સ પ્લસ વાય, કારણ કે કોસમાં સાઇન ચેન્જ થઈ જાય, અહીંયા પ્લસ છે વચ્ચે એક્સ પ્લસ વાય એટલે અહીંયા કેવી આવે? માઇનસ આવે. ઓકે, એવી જ રીતે જો અહીંયા કોસ એક્સ સાઇન વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય માઇનસ કોસ વાય સાઇન વાય. હવે જો આખામાં તમે માઇનસ કોમન કાઢી લો બહાર તો વચ્ચે હું ખાલી અંદર વચ્ચે કોસ એક્સ સાઇન વાય વત્તા કોસ વાય સાઇન એક્સ એટલે કે સાઇન આલ્ફા પ્લસ બીટાનું ઇક્વેશન એવું થાય સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા
બરોબર, તો અહીંયા માઇનસ સાઇન આપણે કોમન કાઢી લીધી, તો વધ્યું કેટલું? તો કે સાઇન એક્સ પ્લસ વાય, માઇનસ સાઇન આપણે અગાઉથી જ બેમાંથી બહાર કાઢી લીધી એટલે અંદર તો બધી પ્લસ વાળું જ આવશે. ઓકે, લાસ્ટમાં તો કે ત્યાં તો ઝીરો થઈ, હમણાં રહેવા દો ઝીરો. અહીંયા સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, એટલે સાઇન આલ્ફા પ્લસ બીટાનું વળી પાછી જ ઇક્વેશન છે, એમણામાં થશે એટલે કે અહીંયા શું આવશે? સાઇન એક્સ પ્લસ વાય. અહીંયા જુઓ, હવે જો અહીંયા જોયું ને આપણે એ વન વનનું જે આ શ્રેણી છે ને, અહીંયા જે આ ઘટક છે ને એના જેવું જ છે, પરંતુ શું છે, પહેલાં આપણે સાઇનવાળું પછી કોસવાળું, અને સરવાળા માટે આપણે ક્રમના નિયમ પાલન કરે, મતલબ એ વત્તા બી કે કરી છે, બરાબર? તો મતલબ કે આનું અગાઉ લખી શકું કોસ એક્સ પ્લસ કોસ વાય, તો આ પાછળ લખાય, તો મતલબ કે આ જ ઇક્વેશન થઈ જાય, મતલબ કે શું મળશે આપણે? કોસ એક્સ પ્લસ વાય, અહીંયા ફરી પાછું ઝીરો, અને ત્રીજામાં તેમણામાં જ રાખવાનું હજી છે ઝીરો ઝીરો ને. ઓકે, તો મતલબ કે જો આજે આપણે જે શ્રેણીક મળ્યો એ આપણે અગાઉ કંઈક મેળવી લીધું, જો એના જેવો છે, જો આ એફ ઓફ એક્સ પ્લસ વાય જુઓ, સેમ ટુ સેમ એ કોસ એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ પ્લસ વાય ઝીરો, સાઇન એક્સ પ્લસ વાય કોસ એક્સ પ્લસ વાય ઝીરો 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 ને વન, તો આના બરાબર આપણે એવું લખીએ કે ને, બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય. અને આ આપણી શું થઈ ગઈ? ક્યારે ચેસ રાઈટ એન્સર થઈ ગઈ. જુઓ, આજ આપણે સાબિત કરવાનું હતું એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય, બી સાબિત કરવાનું હતું. જો આપણે આ સાબિત કરવાનું, સાબિત થઈ ગયું અહીંયા, ક્લિયર? ઓકે, હવે આપણે એક્ઝામ્પલ નંબર 14 આજે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનો અભ્યાસ કરીશું.